બજારમાં સતત ચોથા દિવસે તેજી 16 માર્ચ બાદ ફરીથી 15,000 પાર નીકળી નિફ્ટી જો કે ઉપરના લેવલથી થોડું દબાણ એપ્રિલ સેલ્સની અંદર નિફ્ટીએ આશરે 5 તો નિફ્ટી બેંકે 8% તેજી આવી એપ્રિલ સિરીઝની એક્સપાયરી પર આજે બજારની નજર સીએનબીસી બજાર ટ્રેડર્સ પોલમાં 50% જાણકારોનું માનવું 14,800થી 14,900 વચ્ચે થઈ શકે છે એક્સપાયરી 4 દિવસની તેજીમાં 7% ભાગ્યો રિલાયન્સ શુક્રવારે આવશે કંપનીના પરિણામ જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ લક્ષ્ય વધારી 2600 કર્યા મેટલ શેર્સની અંદર ચમક વધી રેકોર્ડ ઊંચાઈ પર નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ટાટા સ્ટીલ જેએસડબલ્યુ સ્ટીલ હિન્દાલ્કો 2%થી વધુ ભાગ્યા તો એપ્રિલ સિરીઝમાં સેલ જેએસપીએલ અને જેએસડબલ્યુ સ્ટીલે આપ્યા 40-55% રિટર્ન્સ નિફ્ટીની 3 કંપનીઓ બજાજ ઓટો એચયુએલ અને ટાઇટન આજે જાહેર કરશે ત્રિમાસિક પરિણામ જ્યારે વાયદામાં સામેલ અંબુજા સિમેન્ટ્સ એક્સાઇટ એલએનટી ફિનાન્સ હોલ્ડિંગ્સ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટના પણ પરિણામ પર રહેશે માર્કેટિંગ નજર અને કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મોટી પહેલ ગુજરાતના જામનગરમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત માત્ર 4 દિવસમાં તૈયાર થઈ જશે 400 બેડ મફત થશે કોરોનાનો ઇલાજ